સુરત ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતમાં ઘવાયેલાઓને તાત્કાલિક સારવાર મળે તો તેનો જીવ બચી શકે છે તેવા આશય સાથે એક અનોખી પહેલ શરૂ કરી છે, જેમાં ઘાયલોને સમયસર હોસ્પિટલે પહોંચાડનારને રોકડ ઇનામ સાથે ટ્રોફી આપી સન્માનિત કરાશે તેવું જાહેર કર્યું છે. રોડ અકસ્માતમાં ઘાયલ થનારાઓને જો કોઈ હોસ્પિટલ સુધી પહોંચાડી જીવ બચાવશે તો સરકાર તેવી વ્યક્તિને 1 લાખ રૂપિયા રોકડ ઇનામ આપશે તથા ટ્રોફી પણ આપી સન્માનિત કરશે. વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા માટે ટ્રાફિક પોલીસે પ્રેસ નોટ જારી કરી છે, જે માટે ટ્રાફિક પોલીસનો હેલ્પલાઇન વોટ્સએપ નંબર 74-340-95-555 પર સંપર્ક કરી જાણ કરવાની રહેશે. વધુમાં જે વ્યક્તિ અકસ્માતમાં કોઈનો જીવ બચાવી સારી કામગીરી કરશે તેમને સરકાર તરફથી ગુડ સમરીટનું એવોર્ડ અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીનું રોકડનું ઇનામ અને ટ્રોફી તેમનું સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરાશે. એક્સિડન્ટ કેસમાં માનવતાના ધોરણો ઉભા રહી ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર માટે લઉં જવું એ આપણી નૈતિક ફરજ છે, પરંતુ ઘણા લોકો એવું પણ માને છે કે પોલીસની ઝંઝટમાં શું કામ પડવું. આવો વિચારી લોહીલુહાણ હાલતના પડેલા ઘાયલને તેઓ તેની મદદ કરતા ખચકાતા હોય છે, જેના કારણે ઘણીવાર તેનું સારવારના અભાવે મોત થવા પામ્યું છે. 12 ઓક્ટોબરે યોજાયેલી ગુજરાત રોડ સેફટી ઓથોરિટી અને સ્ટેટ રોડ સેફટી કાઉન્સિલની બેઠકોમાં આ બાબતની રજૂઆત થઈ હતી, જેમાં ઠરાવ કરીને તમામ જિલ્લામાં સ્કીમ ઓફ ગ્રાન્ટ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરીટ હાલમાં અમલમાં કરાયો છે. એકચ્યુઅલી કેન્દ્ર સરકાર દ્વારા ગુડ સમરાટિયન એવોર્ડ્સ, કે જે માર્ગ અકસ્માતમાં, જીવલેણ માર્ગ અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિ ગંભીર ઇજા પામેલ હોય ત્યારે સામાન્ય જનતા જે એમને હોસ્પિટલે પહોંચાડે છે, અને એ પહોંચાડવાનો જે ગોલ્ડન અવર્સનો 1 કલાકનો સમયગાળો હોય છે, આ સમયગાળા દરમિયાન વ્યક્તિનો જીવ 90% સુધી બચાવી શકાતો હોય છે. તો એવા જે વ્યક્તિએ કે જેમણે જીવલેણ ઇજા પામનાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડ્યું છે, એમને કેન્દ્ર સરકાર દ્વારા ગુડ સમરાટિયન એવોર્ડ અને પ્રશંસાપત્ર અને રોકડ ઇનામો પણ 5,000 થી લઈને 1 લાખ રૂપિયા સુધીમાં આપવામાં આવે છે. મેડમ, આ સિલેક્ટ કઈ રીતે કરવામાં આવશે? જનરલી જ્યારે કોઈપણ જીવલેણ માર્ગ અકસ્માતમાં વ્યક્તિ ઇજા પામે ત્યારે સામાન્ય જનતા ઘણી બધી વાર આગળ આવીને એમને હોસ્પિટલ સુધી પહોંચાડતા હોય છે. તો હોસ્પિટલમાં જ્યારે પહોંચાડે ત્યારે ડૉક્ટર દ્વારા એમને સારવારની સાથે સાથે જે વ્યક્તિ હોસ્પિટલ સુધી પહોંચ્યા છે એમની વિગતો સાથેની એક ફોર્મ ભરવામાં આવે છે. આ ફોર્મ ભરેલી વિગતો એ જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના અધ્યક્ષસ્થાને કમિટી હોય ત્યારે એ કમિટીમાં આ વિગતો સાથે મેડિકલ વિભાગ તરફથી સબમિટ કરવામાં આવે છે, અને એમના આધારે એમને ગુડ સમરાટિયાનો એવોર્ડ આપવામાં આવે છે. કેટલું ઇનામ આપવામાં આવશે? જનરલી 5,000 થી લઈ અને અલગ અલગ કેટેગરી છે, અને 1 લાખ રૂપિયા સુધીના ઇનામ આપવામાં આવે છે. મેડમ, આ સિલેક્ટ કોણ કરશે? આ જિલ્લા મેજિસ્ટ્રેટ કક્ષાએ સિલેક્શન એમનું થાય છે, અને સેન્ટ્રલ કક્ષાએ પણ અલગથી ગુડ સમરાટિયાનું એવોર્ડ અને પ્રશંસાપત્ર પણ એનાયત કરવામાં આવે છે. તો રોડ સેફટી ઓથોરિટી અને સ્ટેટ રોડ સેફટી કાઉન્સિલની બેઠકોમાં બાબતો રજૂ કરી વિશેષ સમિતિ બનાવે છે, જેને વિશેષ સમિતિ પસંદગી પ્રક્રિયા કરશે, જેમાં ડોક્ટર પાસેની વિગતો ખરાઈ કર્યા પછી પોલીસ સત્તાવાર લેટરપેડ પર ગુડ સમરીટનું નામ, તેનો મોબાઈલ ફોન નંબર અને સરનામું, સ્થળ, તારીખ અને ઘટનાનો સમય અને કેવી રીતે ગુડ સમરીટ થયું છે તેનું લક કરી જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિને આ સાથે નિયત કરેલા નમૂનામાં મોકલી આપવા પડશે. બીજું, પોલીસ સ્ટેશન તરફથી સંદેશાની પ્રાપ્તિ પર જિલ્લા મેજિસ્ટ્રેટનો અધ્યક્ષપણ હેઠળની જિલ્લા સ્તરની મૂલ્યાંકનના સમિતિ માસિક ધોરણે દરખાસ્તોની સમીક્ષા કરશે અને મંજૂર કરશે. ત્રીજી, રાજ્યની રોડ સેફટી ઓથોરિટીને આ લિસ્ટ જરૂરી ચકાસણી માટે પણ મોકલવાનું રહેશે. ચોથું, પસંદ કરેલા ગુડ સમરીટમાં રોડ સેફટી કમિશનર કચેરી દ્વારા સીધા તેમના બેંક ખાતામાં ઓનલાઈન ચૂકવણી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.